નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 9 ની અંદર એ આપણે અગાઉના લેક્ચર ની અંદર એ આપણે વર્ણનના સિદ્ધાંત વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે અને એની પછી એ આપણે લિગેન્ડ નું વર્ગીકરણ એ આપણે સમજ્યા છે. નેક્સ્ટ ટોપિક એ આપણને આપેલો છે કે સંકીર્ણ સંયોજન નું એ આપણે આયુબીસી નામકરણ કઈ રીતે કરવું છે. તો એની અંદર એ આપણે આયુબીસી નામકરણ માટે એ આપણે કેટલાક મુદ્દાઓ એ આપણે યાદ રાખવા પડશે. તો એ આપણે વાત કરીએ કે એકેન્દ્રીય સંકીર્ણ સંયોજનની અંદર આપણે આયુબીસી નામકરણ કરવું છે. તો પ્રથમ એ આપણે નિયમ આપ્યો છે કે સંકીર્ણ સંયોજનનું નામ દર્શાવવા માટે પહેલા ધનાયન અને પછી ઋણાયનનું નામ લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે સૌપ્રથમ એકેન્દ્રીય સંકીર્ણ સંયોજનની અંદર આપણે જ્યારે આયુબીસી નામકરણ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એ આપણે ધનાયન અને પછી ઋણાયનનું નામ લખવામાં આવે છે. સવર્ગ વર્તુળમાં નામકરણ કરતી વખતે લિગેન્ડનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પ્રથમ દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ ધાતુનું નામ લખવામાં આવે છે. એટલે કે જ્યારે સંકીર્ણ સંયોજન જે છે કે જેની આપણે બ્રેકેટ એટલે કે કૌંસની અંદર એ આપણે દર્શાવવામાં આવે છે, તો કૌંસની અંદર આપણે જ્યારે નામકરણ કરતી વખતે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે એ આપણે સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવામાં આવે છે અને ત્યારબાદ ધાતુનું નામ લખવામાં આવે છે. સેકન્ડલી આપણને રૂલ્સ એ આપણને આપેલો છે કે ઋણ વિજવાર ધરાવતા લિગેન્ડના નામ પાછળ અહીંયા આપણે ઓ પ્રત્યય જોડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે OH- જે આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ એ આપણને આપેલું છે કે જેની અંદર આપણે પૂર્વક તરીકે હાઇડ્રોક્સો એ આપણે લખીએ છીએ, CN- કે જેની આપણે સાયનો, NH2- એમિડો, NO2- નાઇટ્રો, ONO એટલે કે નાઇટ્રાઇટો, NO3- નાઇટ્રેટો, CNO- સાયનેટો, CH3COO- એસિટેટો, SO42- સલ્ફેટો, SO32- સલ્ફાઇટો, OH2- અથવા તો C2O42- કે જે નહીં આપણે ઓક્ઝેલેટો, PO43- ફોસ્ફેટો, ASO43- આર્સેનેટો વગેરે એ આપણે અહીં આપણે લિગેન્ડના નામ પાછળ એ આપણે પ્રત્યે અહીં આપણે મૂળ જોડીએ છીએ. જ્યારે 2004ના આયુબીસી નિયમ પ્રમાણે Cl- ક્લોરાઇડ એટલે કે ક્લોરોને બદલે એ આપણે ક્લોરાઇડો એ આપણે પૂરક લગાવવામાં આવે છે, F- ક્લોરોને બદલે ક્લોરાઇડો અને Br- બ્રોમોને બદલે એ આપણે બ્રોમાઇડો તરીકે એ આપણે લખી શકીએ છીએ. થર્ડ એ આપણને આપેલો છે કે તટસ લિગેન્ડનું જે મૂળ નામ હોય તેને તે જ રીતે દર્શાવવામાં આવે છે. એટલે કે તટસ લિગેન્ડ જ્યારે જોડાયેલો હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એનું મૂળ નામ જ આપણે લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે CH3NH2 કે મિથાઇલેમાઇન, EM એટલે કે ઇથેન 1,2 ડાયામાઇન, PTN એટલે કે પ્રોપેન 1,2,3 ટ્રાયામાઇન. પરંતુ અપવાદ તરીકે આપણને એક્સેપ્શન એ આપણને આપેલા છે. જો H2O હોય તો એ આપણે એક્વા, NH3 હોય તો એમાઇન, અને CO એટલે કે કાર્બોનિલ, અને NO એટલે કે નાઇટ્રોસિલ પૂર્વક તરીકે આપણે લખીએ છીએ. અહીં આપણે નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે આપણે આઈપીસી નામકરણની અંદર આપણે નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે આપણે DE આપણે વાત કરીએ કે એક જ પ્રકારના લિગેન્ડની સંખ્યા એક કરતા વધારે હોય તો તેની સંખ્યા 2, 3, 4, 5, 6 વગેરેને અનુક્રમે ડાય, ટ્રાય,
पेंटा, हेक्सा वगैरह। पूर्वक जोड़वामां आवे छे કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે નેક્સ્ટ જે આપણને જે રૂલ્સ છે એ આપણને આપેલો છે કે એક જ પ્રકારના લિગેન્ડની સંખ્યા જો એક કરતા વધારે જોડાયેલી હોય જેમ કે બે હોય તો એ આપણે પૂર્વક તરીકે ડાય લખવામાં આવે છે ત્રણ હોય તો ટ્રાય ચાર હોય તો ટેટ્રા પાંચ હોય તો પેન્ટા અને છ હોય તો અહીં આપણે હેક્ઝા લખવામાં આવે છે એની અંદર અહીં આપણે વાત કરીએ કે જો કાર્બનિક લિગેન્ડ પૂર્વક તરીકે સંખ્યા હોય તો લિગેન્ડની સંખ્યા બે ત્રણ ચાર વગેરેને કૌંસમાં લખીને અનુક્રમે બીસ ત્રીસ અને ટેટ્રાક્સી પૂર્વક જોડવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે જો કાર્બનિક લિગેન્ડમાં પૂર્વક તરીકે સંખ્યા હોય તો અહીં આપણે લિગેન્ડની જે સંખ્યા છે જેને અહીં આપણે બ્રેકેટ એટલે કે વર્તુળમાં દર્શાવીને અનુક્રમે બે ત્રણ ચાર વગેરેને જો બે હોય તો બીસ ત્રણ હોય તો ત્રીસ અને ચાર હોય તો અહીં આપણે ટેટ્રાક્સી પૂર્વક અહીં આપણે જોડવામાં આવે છે અને લાસ્ટ અહીં આપણે વાત કરીએ રૂલ્સની અંદર કે એક કેન્દ્રીય સંકીર્ણ આયનમાં જો એક જ ધાતુ આયન હોય તો તેનું નામકરણ ચોક્કસ નિયમ દ્વારા થાય છે કે જેની અંદર આપણે વાત કરી પ્રથમ કે જો સંકીર્ણ આયન ઋણ આયનો હોય તો લિગેન્ડનું નામ લખી અંતમાં ધાતુના નામને અંતે તેની ઓક્સિડેશન અવસ્થા કૌંસમાં રોમન અંકમાં દર્શાવવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે એક કેન્દ્રીય સંકીર્ણ આયનમાં
કે જેમાં એક જ ધાતુ આયન હોય તો તેનું નામ દર્શાવવા માટે એટલે કે તેનું નામકરણ કરવા માટે ચોક્કસથી આપણે રૂલ્સ આપેલા છે કે પ્રથમ ઈ આપણે વાત કરીએ કે જો સંકીર્ણ ઋણ આયન હોય તો પ્રથમ ઈ આપણે લિગેન્ડનું નામ લખી અને અંતમાં ધાતુના નામને પાછળ ઈ આપણે એક પ્રત્યય લગાડીને તેની ઓક્સિડેશન અવસ્થા જે છે એ બ્રેકેટ એટલે કે કૌંસમાં ઈ આપણે રોમન અંકની અંદર ઈ આપણે દર્શાવવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ફેરેટ પછી એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ આપણે રોમન અંકની અંદર દર્શાવવામાં આવે છે 2 એ જ રીતે ફેરેટ 3 આયન ક્રોમિન 3 આયન નિકલેટ 2 આયન કોબાલ્ટેટ 3 આયન વગેરે અહીંયા આપણે લખવામાં આવે છે કે આપણે વિદ્યાર્થી મિત્રો એ જ વાત કરી છે કે જો ઋણ આયન જોડાયેલું હોય તો પ્રથમ અહીંયા આપણે લિગેન્ડનું નામ લખી અને અંતમાં અહીંયા આપણે ધાતુના નામને અંતે આપણે વેગપૂર્વક લગાવવામાં આવે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા જે છે એ બ્રેકેટની અંદર આપણે રોમન અંકની અંદર દર્શાવવામાં આવે છે જેમ કે ફેરેટ 2 ફેરેટ 3 ક્રોમેટ 3 નિકલેટ 2 કોબાલ્ટેટ 3 વગેરે આપણે દર્શાવી શકીએ છીએ સેકન્ડલી આપણે વાત કરીએ કે જો ધન આયન અથવા તો તટસ્થ અણુ હોય તો પ્રથમ લિગેન્ડનું નામ લખી અંતમાં ધાતુનું નામ જોડવામાં આવે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા બ્રેકેટમાં એટલે કે કૌંસમાં રોમન અંકમાં દર્શાવવામાં આવે છે વાત કરી છે કે જો ધન આયન અથવા તો તટસ્થ અણુ જોડાયેલો હોય તો પ્રથમ લિગેન્ડનું નામ અને ત્યારબાદ ધાતુનું નામ લખવામાં આવે છે અને તેની જે ઓક્સિડેશન અવસ્થા જે છે એ આપણે રોમન અંકની અંદર ઈ આપણે બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે છે તો એ આપણે કેટલાક આઈપીસી નામકરણ માટે ઈ આપણે કેટલાક એક્ઝામ્પલની અંદર ઈ આપણે વાત કરીએ કે આપણને એક સંકીર્ણ આયન આપણને આપેલું છે કે જેનું અહીંયા આપણે નામકરણ કરવું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અહીંયા આપણને ધાતુ આયન અહીંયા આપણને જોડાયેલો છે તો ધાતુ આયન નું અહીંયા આપણે નામ અહીંયા આપણે જોડવામાં આવશે તો પોટેશિયમ ડાયક્લોરાઇડો ટેટ્રા સાયનો ફેરેટ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા એ આપણે રોમન અંકની અંદર એ આપણે દર્શાવવામાં આવે છે તો એ આપણે એનું નામકરણ અહીં આપણને આઈપીસી નામકરણ થાય છે કે પોટેશિયમ ડાયક્લોરાઇડો ટેટ્રા સાયનો ફેરેટ 3 અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે મધ્યસ્થ ધાતુ આયન જે છે કે જેની આપણે ઓક્સિડેશન અવસ્થા એ આપણે શોધવી છે
તો એ આપણે ઓક્સિડેશન નંબર એ આપણે શોધવા માટે પોટેશિયમ જે છે કે પોટેશિયમ માટે એ આપણે ચાર્જ ખબર છે કે એનું દ્વિભાર પ્લસ 1 છે એથીન એ આપણે શોધવી છે સાયનાઇડ જે ગ્રુપ છે કે એની ઉપર માઇનસ 1 ચાર્જ હોય છે અને ક્લોરીન જે છે કે એની ઉપર પણ એ આપણે માઇનસ 1 ચાર્જ છે એની ઉપર કોઈ ચાર્જ નથી તો બરાબર 0 તો ધેરફોર 3 પ્લસ x માઇનસ 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો ધેરફોર 3 plus x minus 6 is equal to 0 तो therefore x is equal to यह आपने यानी oxidation जी अवस्था जे छे यह आपने find करी सकिये छे तो यह एनु नाम करण थाई छे potassium dichlorido tetracyano ferrate पच्छी यह oxidation अवस्था यह आपने दर्शाई छे 3 second यह आपने example लखिये K2CO F4 કે જેનું અહીં આપણે IUPAC કરણ નામકરણ કરવું છે તો પહેલા ધન આયનનું નામ અહીં આપણે દર્શાવીએ છીએ તો પોટેશિયમ ચારે આપણે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે તો ટેટ્રા ફ્લોરાઇડો કોબાલ્ટેટ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા અહીં આપણે દર્શાવીએ છે કે આપણે જે સંકીર્ણ આયન પ્રથમ જે આપેલું છે જે ઋણ છે એટલા માટે એની અંદર ધાતુના નામને પાછળ અહીં આપણે એક પ્રત્યય લગાવ્યો છે અહીં આપણે એક પ્રત્યય લગાવ્યો છે તો પોટેશિયમ ટેટ્રાફ્લોરાઇડો કોબાલ્ટેટ એની ઓક્સિડેશન અવસ્થા અહીં આપણે 2 દર્શાવવામાં આવે છે નેક્સ્ટ અહીં આપણે દર્શાવીએ Na2CO Cl6 કે જેની માટે આપણે નામ લખીએ કે સોડિયમ હેક્સા ક્લોરાઇડો કોબાલ્ટેટ અને એની ઓક્સિડેશન અવસ્થા એ આપણે દર્શાવીએ છે ચાર કે સોડિયમ હેક્સાક્લોરાઇડો કોબાલ્ટેટ પછી એની ઓક્સિડેશન અવસ્થા થાય છે ચાર નેક્સ્ટ અહીં આપણે એક્ઝામ્પલ લખીએ છીએ CrNH3 6 અને સેકન્ડ અહીં આપણને આપણું છે કોમ્પ્લેક્સ CrNO2 6 આના માટે અહીં આપણે IUPAC નામ પણ લખવું છે તો બંને અહીં આપણને સંકીર્ણ આયન અહીં આપણે જુદા જુદા આપેલા છે તો અહીં આપણે પ્રથમ માટે અહીં આપણે લખીએ કે હેક્સાએમાઇન ક્રોમિયમ પછી એની ઓક્સિડેશન અવસ્થા 3 અને સેકન્ડ થશે હેક્સા નાઇટ્રાઇડો ક્રોમેટ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા 3 તો હેક્સાએમાઇન ક્રોમિયમ 3 હેક્સા નાઇટ્રાઇડો ક્રોમેટ 3 થશે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ NH4 CO H2O2 NO3 4 તો અહીં આપણે ધન આયન અહીં આપણે જોડાયેલું છે તો પ્રથમ અહીં આપણે ધન આયનનું નામ લખીએ કે એમોનિયમ ડાયએક્વા ટેટ્રાનાઇટ્રેટો કોબાલ્ટેટ પછી એની
ऑक्सीडेशन अवस्था ये आपने आवश्य एमोनियम डायक्वा टेट्रानाइट्रेटो कोबाल्ट અને તેની અહીંયા ઓક્સિડેશન અવસ્થા થાય છે 3 નેક્સ્ટ અહીં આપણે લખીએ એફી H2O6 અને Cl2 તો એ આપણે સંકેત આય પછી એ આપણે ઋણાની આપણે જોડાયેલું છે ક્લોરીન તો હેક્ઝા એક્વા આયન 2 ક્લોરાઇડ नेक्स्ट ये आपने लिखिए CO EN thrice Cl3 કે જેના માટે ये આપણને અહીંયા આપણને આપેલું છે EN એટલે કે ઇથેનોલ 2 ડાયમન તો અહીં આપણે ત્રણ જોડાયેલા છે તો અહીં આપણે ટ્રીસ અહીંયા આપણે લખીએ અને પ્રોટસ લિગેન્ડ એ આપણે જોડાયેલો છે તો એનું નામ જ મૂળ નામ જ લખવાનું છે તો ઇથેન 1 2 ડાય એમાઇન કે ટ્રીસ ઇથેન 1 2 ડાય એમાઇન કોબાલ્ટ પછી એની ઓક્સિડેશન અવસ્થા 3 અને લાસ્ટમાં ઋણાયન આપણે જે જોડાયેલું છે ક્લોરાઇડ નેક્સ્ટ અહીં આપણે લખીએ NiCO4 તો ટેટ્રા કાર્બોનિલ નિક્લેટ કે ટેટ્રા કાર્બોનિલ નિકલ કે જેની ઓક્સિડેશન અવસ્થા એ આપણે થાય છે 0 એના પછી આપણે એક્ઝામ્પલ એ આપણે લખીએ K2NiCl4 એના માટે અહીં આપણે આઈપીસી નામકરણ લખીએ તો પ્રથમ અહીં આપણે ધન આયન જોડાયેલું છે તો પોટેશિયમ ક્લોરીન અહીં આપણે ચાર જોડાયેલા છે તો ટેટ્રા ક્લોરાઇડો નિક્લેટ અને એની ઓક્સિડેશન અવસ્થા અહીં આપણે દર્શાવી 2 થશે તો K2NiCl4 તો પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડ નિકલે 2 એ આપણે નામકરણ થશે એના પછી અહીં આપણે વાત કરીએ CO2 CN2 અને Cl કે એ આપણને CuEn2CN2Cl એ આપણને આપેલું છે તો એ આપણને પેલું કે સાયનાઇડ એ આપણને ગ્રુપ જોડાયેલું છે તો ડાય સાયનો પછી એ આપણને તટસ્થ લિગેન્ડ જોડાયેલું છે બે છે એટલા માટે આપણે 20 લખીશું અને મૂળ તટસ્થ પરમાણુનું નામ લખીએ ઇથેન 1 2
डायमंड, कोबाल्ट, अने ऑक्सीडेशन अवस्था लिखी 3 अने लास्ट में ऋण आयन आपने जोड़ायेलू छे क्लोराइड। तो डायसाइनो 20 इथेन 1 टू डायमाइन कोबाल्ट 3 क्लोराइड થશે। नेक्स्ट ये आपने लिखिए के 4 एफिशिएंट 6 तो पोटेशियम हेक्सासाइनो फेरेट अने एनी ऑक्सीडेशन अवस्था 2 तो हेक्सासाइनो पोटेशियम हेक्सासाइनो फेरेट 2 થશે। એના પછી આપણે વાત કરીએ Na2Fe NO CN 5 જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ તરીકે છે કે જેની માટે આપણે નામ લખીએ સોડિયમ પાંચે આપણે સાયનાઇડ ગ્રુપ જોડાયેલા છે तो सोडियम पेंटासाइनो नाइट्रोसोडियम फेरे अने पछी एनी ऑक्सीडेशन अवस्था 2 થશે। तो Na2Fe NOCN5 तो सोडियम पेंटासाइनो नाइट्रोसोनियम फेरेट 2 आयन થશે જેને આપણે કોમનલી સોડિયમ નાઇટ્રો ક્યુસાઇડ તરીકે પણ અહીં આપણે ઓળખીએ છીએ જેને આપણે સોડિયમ નાઇટ્રો ક્યુસાઇડ તરીકે પણ અહીં આપણે ઓળખી શકીએ છીએ। નેક્સ્ટ અહીં આપણે લખીએ Cr NH3 4 ONO Cl NH3 Cl NO3 तो ये आपने एक नाइट्राइड को ये आपने ग्रुप जोड़ाए लो छे तो ये आपने चार एमाइन ग्रुप जोड़ाए ला छे तो टेट्रा एमाइन टेट्राएमाइन क्लोराइड नाइट्राइड क्रोमेट क्रोमियम 3 नाइट्रेट के टेट्राएमाइन क्लोराइडो नाइट्राइटो क्रोमियम 3 नाइट्रेट થશે। અને નેક્સ્ટ જે આપણે લાસ્ટલી આપણે વાત કરીએ Na3 Al C2O4 twice C2O4 થાય એ આપણે આપેલું છે તો એ આપણે ઓક્સિલેટી એ આપણે આપેલું છે તો એ આપણે દ્વિતીય લિગેન્ડ એ આપણે આપેલું છે ઓકે તો ત્રણ એ આપણે આપેલા છે ઓક્સિલેટ આયન છે તો 30 ઓક્સિલેટો
सोडियम ट्रिस एक्सोलेट एल्युमिनियम थ्री आयन थसे सॉरी पेलू धातु आयन नु नाम यहां पे लिखी धन आयन तो सोडियम ट्रिस ऑक्सलेट एल्युमिनियम અને પછી એની ઓક્સિડેશન અવસ્થા 3 થશે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના લેક્ચરની અંદર એ આપણે સંકીર્ણ સંયોજનના આઈપીસી નામકરણ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ